वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम् पूजितं पूजितं तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै गुरुवे नमः ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीसद्गुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સદગુરુદેવની જય શ્રી પાંચસો પરમહંસની જય જય શ્રી સ્વામિનારાયણ વચનામૃતની કથા સાંજની ચાલુ છે લોયા પ્રકરણનું ત્રીજું વચનામૃત એની કથા આપણે સાંભળી રહ્યા છીએ સ્વામિનારાયણ હરિ સ્વામિનારાયણ હરિ લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજ મહાત્મ જ્ઞાની સહિત નિશ્ચયની વાત કરતા છેલ્લે માનકુવા ગામના કૃષ્ણજી અને મૂળજીની વાત કરી હતી અતિ અદભુત કથા કેવો ભગવાનનો અને ભગવાનના સંતનો જ્ઞાન સહિત નિશ્ચય હોય એના કેવા લક્ષણો હોય એની વિસ્તારે કરીને વાત કરી ત્યાર પછી મહારાજ વાત કરે છે મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચયવાળા હરિભક્તના લિસ્ટમાં નામ બોલ્યા વાળાક દેશના અહીર પટેલ સામત અને પછી માનકુવાના મૂળજી અને કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તો ગુંદાળી ગામના કાઠિયાવાડમાં ગુંદાળી નામનું ગામ છે ત્યાં બે સગા ભાઈઓ કાઠી દરબાર હતા બંનેનું નામ એકનું નામ મામૈયો અને બીજાનું નામ મેરામણ બહુ કંઈ એમને બંને ભાઈઓને સત્સંગ એટલો બધો નહીં પણ એના બાને સત્સંગ પાકો એના માતુશ્રીને પાકો સત્સંગ દીકરાઓ ખેતીવાડીનું કામ કરે ક્ષત્રિય ઢોર ડાખર જમીન જાગીર બીજું હોય બધું ખેતીવાડીનું કામ કરવા માટે સવારે વહેલા બંને ભાઈઓ વાડીએ ખેતરે વયા જાય જો જો મહાત્મા જ્ઞાને સહિત ભગવાનના સાધુનો નિશ્ચય હોય એ ભગવાનના સાધુ માટે શું કરે છે વાત એ છે મહારાજે વચનાવૃતમાં કહ્યું મધ્ય પ્રકરણના સાઠમામાં અને એકસઠમાં બંનેમાં પક્ષની વાત કરી અને આ જે દાખલો છે ને પક્ષનો દાખલો છે મહારાજ કે ભગવાનને ભગવાનના સાધુનો પક્ષ તો કેવો રાખો તો જેવો પુત્રનો પક્ષ રાખે છે પિતાનો પક્ષ રાખે છે પત્નીનો પક્ષ રાખે છે ભાઈનો પક્ષ રાખે છે કંઈ પણ એને ભલે બંને જણને અબોલા હોય કંઈક ઝઘડો થઈ ગયો હોય પતિ પત્નીને બરાબર પણ એ પત્નીને કોઈ એના પતિનું ઘસાતું બોલે તો એ પત્ની શું કરે સાંભળી લે હા તું કેમ જ છે એમ કે વેતી થઈ જા વેતી થઈ જા આઉટ ખબરદાર જો મારા ધણીનું કંઈ પણ નબળું નિંદા ટીકાનો શબ્દ બોલી તો કહી દેકનો કહી દે તરત કહી દે ભલે ઘરમાં બે આથડતા હોય હા ઝઘડતા હોય પછી એમ કે એ અમારો પર્સનલ મામલો છે તું એમાં ટાંગ ના ડાળીશ એટલું તો ચોક્કસ કહી દે ઘરમાં બાપ દીકરાને ઝઘડો થયો હોય અને એ દીકરો બહાર જાય અને એના બાપ વિશે કોઈ ભૂંડું બોલે તો દીકરો સાંભળી લે ન સાંભળી લે હા તરત એનો કોલર પકડી લે બાપ હમો કોણો ગયો ખબરદાર તરત ઝઘડો થઈ જાય ને પછી કે કાલે જ તું પર પપ્પા ઝઘડ્યો હતો મેં મારી નજરે જોયું ત્યારે આવડો એમ કે અમારો પર્સનલ મામલો હતો તું એમાં ટાંગ ના ડાડીશ પક્ષ કહેવાય મારા જે વચના જેવો પત્નીનો પક્ષ રહે છે પતિનો રહે છે પુત્રનો રહે છે પિતાનો રહે છે માનો રહે છે ભાઈનો રહે છે એવો પક્ષ ભગવાનનો સાધુનો રહે ત્યારે એને સત્સંગી જાણવો નિયમ પક્ષ મહારાજે મધ્યના સાહીઠ અને એકસઠમાં વચનામૃતમાં બંને વચનામૃતમાં વાત કરી જોજો પક્ષ કેવો અને સાધુમાં એટલું બધું કંઈ છે નહીં હેત કે બહુ સત્સંગ કે વહેલા જાગીને પૂજા પાઠ કરવા વચનામૃત સાંભળવું કે યાત્રા કરવી એવું કઈ નથી બંને જણા ખેતીવાડીનું કામ કરે છે અને એમાં અચાનક એના ગામમાં ગુંદાળી ગામમાં સંતો આવ્યા સંતો આવ્યા એટલે એક જ ઘર સત્સંગીનું હતું રાણદેબાઈનું આ મામયોને મેરામણની માતાનું નામ રાણદેબાઈ હતું એ રાણદેબાઈનું એક જ ઘર સાધુને ખબર કે સત્સંગીની દીકરી આ ગામમાં પરણી છે અને એ સત્સંગ ખરેખરો રાખે છે આપણે ઉતારો કરવો હોય તો ત્યાં સીધું સામાન મળે રાતવાસો કરાય ઘેરે ગયા એના માતુશ્રી અરે સંતો વાતો તો ન કરે પણ માતાને ખબર પડી કે સાધુ આવ્યા છે તરત એને ઓરડા બીજું ત્રીજું કંઈક ઓરી જે કંઈક ખાલી કરી દીધું એક બાજુના ઓરડામાં રહેવા વયા ગયા સીધું સામાન બધું અપાવ્યું સંતોને કીધું સુખેથી રહો રાત રોકાવ એક દી પાંચ દી અઠવાડિયું જેટલું રોકાવું એટલું આપણે ઘેરે રોકાવ આ તમારું જ ઘર છે કોઈ ભાઈઓ ઘેરે તો કે બે દીકરા છે પણ એ બધે ખેતરે વાળીએ ગયા છે હા આવશે તમે રોકાવો પછી તો સંતો માટે એક ટાઈમ સંતો જમનારા અને એને ખીચડી કે જે કંઈ ચોખા ડાળ મસાલા જે કંઈ હતું તે આપ્યું સંતો એક પાટીઓ લીધો ઉટકી સાફ કરી કમ્પ્લીટ કરી ચૂલે ચડાવ્યો અને ખીચડી અંદર ઓરી અને ખીચડી હજી પાકી નથી તૈયાર થવાની વાર છે અને એમાં ગામમાં કોઈકને સમાચાર મળ્યા કે ગામમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ગામ ધણીને કોઈકે કાન ભંભેરણી કરી કે સ્વામિનારાયણના સાધુ જ્યાં જાય છે ત્યાં ઉપદ્રવ કરે છે અને જ્યાં જાય છે ત્યાં એ બધો વિખવાદ કરે છે પક્ષા પક્ષી કરે છે અને આપણું બધું જ હા જૂનો ધર્મ મિટાવી નવો ધર્મ સ્થાપે છે અને આવું બધું ખોટું કરે છે આમ તેમ કાન ભંભોરણી બધી કરી ઘણા લોકોને બગાડે છે બધાના માઇન્ડ વોશ કરે છે આવું રાજાને કીધું રાજા પણ ગામના જે ગામધણીય દરબાર હતા એ પણ સોડા સત્સંગમાં નહીં વ્યસનમાં પૂરેપૂરા ડૂબેલા અને જે વ્યસનમાં ડૂબેલા હોય એમની મતી તો તમને ખબર છે ને કેવી હોય વાજા નથી કેવું આ ત્રણનું નામ લેવાય નહીં હા જેમ લોકો એની કાન બંબરણી કરે ને એમ નહીં નાચે ગામ લોકોએ ગામના કોઈક એના ગુરુ હશે જૂના એ આવીને કીધું કે જો આ સ્વામિનારના સાધુ આપણા ગામમાં ઘૂસ્યા અને પગ પેસારો થયો તો મારે તો કાલી રોટીની ધોળીડાળ જાહે સીધા સામાન જાહે મારી પાસે કોઈ આવશે નહીં કારણ કે અહીંયા તો આપણી પાસે તો હે ગાંજા પીનારા આવે અને પાનારા આવે હે અહીં તો મહોત્સવ કરનારા આવે અને સ્વામીને સાધુ તો સૌથી પહેલા વ્યસનનો નિષેધ કરે હમ સારા સંસ્કાર ને સારી વાતો કરી અને બધાને ગમવા લાગે એટલે આપણી પાસે કોઈ આવે નહીં એટલે આને થયું તેલ રેડાયું પેટમાં ઈર્ષા જાગી અને એમ કહેવાય છે એમણે રાજાની ગામધણીની કાન કરી કે આપણા ગામને બગાડવા સામનેના સાધુ આવ્યા છે આજે ને આજે અત્યારે ને અત્યારે ગામની બહાર નીકળી જવા જોઈએ તો જ હા નહીતર ના હવે જૂના ગામ ગુરુ એટલે આને તો બરાબર પોરો ચેડો આ ગામધણીની ચાવી ટાઈટ કરી બરાબર અને આને તરત બે પાંચ માણસોને ઉશ્કેર્યા હથિયાર લઈને મોકલા જાઓ અત્યારે ને અત્યારે સાધુઓને આજ્ઞા કરી દો ઓર્ડર કરી દો ગામની બહાર નીકળી જાય માણસો દોડતા દોડતા આ રાણદેવાઈની ઘેરે આવ્યા ફળિયામાં ઉભા રહ્યા સ્વામિનારાયણના સાધુ આવ્યા છે આવ્યા છે સંતો તો ભજન કરતા હતા ખીચડી પાકી રહી છે અને તરત જ કે તમે અત્યારે ને અત્યારે આ ઘર નહીં ગામ મૂકીને વયા જાઓ રાજાનો ઓર્ડર છે ગામધણીનો નીકળી જાઓ સંતોએ હાથ જોડ્યા ભાઈ સંતો કાલના ઉપવાસી છે આજે બપોરે ખીચડી થોડી બનાવી છે હજી પાકી નથી ખીચડી ચડી જાય ઠાકોરજીને ધરાવીને અમે નીકળી જઈશું અમે કાંઈ રોકાવા આવ્યા નથી અને ત્યાં તો પેલા માણસો દોડતા આવ્યા રાજા પાસે મહારાજા પાસે એટલે ગામધણી પાસે કે એ તો આમ છે ખીચડી બની જાય અને પછી જાશે જમીને ત્યાં તો એમના જે પેલા ચડાવાળા હતા ને ઉશ્કેરવાળા એ કે ખીચડી જો ચડી ગઈ અને જમી ગયા તો તો ગામ બગડાવ ન રહે માટે ખીચડી પાકવી જ ન જોઈએ રાજા તારી ઉપર છે બધું આ રાજા કે એમ તો કે હા તરત પાંચ સાત માણસોને મોકલા જાઓ અત્યારે અત્યારે ખીચડીનો પાટીયો ચૂલામાં ઢોળી દો આગ ઓગલી ના ઓગાળી નાખો ઓલવી નાખો અને તરત જ એને બાવડા પકડી ખેંચીને મારીને ગાળો દઈને ગામબર કાઢી મૂકો જાઓ અને માણસો આવ્યા સીધો જ પાટીઓ ઊંધો નાખ્યો ખીચડી ઢોળી નાખી અને તીર સંતોના સીધી જગ્યાએ કપડા હતા બીજું ફેંકી દીધું તુમડા બુમડા તોડી નાખ્યા અને ગાળો દીધી અને બાવડા પકડીને ખેંચીને બહાર કાઢ્યા આપણા સંતોએ બહુ સહન કર્યું છે મહારાજ વખતે આપણા સંતોએ છે ને સંપ્રદાયના પાયામાં લોહી રેડી દીધું છે બહુ ગાળો ભાંડી લોકોએ બહુ ઉપદ્રવ કર્યો આસુરી તત્વોએ બહુ પરેશાન કર્યા માર માર્યા છે આપણે અત્યારે જે ઘી કેળા ખાઈએ છીએ ને એ બધું તપ ને સહનશીલતા એમની હો આપણે આટલું સહન નથી કરી શકતા બોલો કોઈક બે શબ્દો કહી દે ને આવાના આવા ડોળા કાઢીએ ન કહેવાના શબ્દો કહી દઈએ કોણ હામે પાત્ર છે એ નથી વિચારતા અને સંતોને મહારાજે આદેશ આપ્યો કોઈ ગમે એટલી ગાળો દે કોઈ ગમે એટલું અપમાન કરે છતાંય પણ એને ગાળો ના દેવી એનું અપમાન ન કરવું ક્યારે સામે માર ન મારવો હમું એમનું હિત થાય એમ કરવું તમે વિચાર તો કરો ભગવાનને પ્રાર્થના કરવી આ જીવ મોક્ષને માર્ગે ચાલે એનું હિત થાય અને એમાં બધો સત્સંગ થયો આપણો સત્સંગ ઉજળી કેમાં જાય છે આપણું મન ધાર્યું કરવામાં હું કહું એમ જ થવું જોઈએ નહીં આઉટ હા કોઈ પછી ડગલું ભરે નહીં કોઈ આવે નહીં કાંઈ થાય નહીં પછી એમને એમનામ ચાલ્યા કરે આપણી ખીચડી પાઇકા કરે બીજું કાંઈ થાય નહીં એમાં પણ જે સહન કરે જે માર ખાય ને એ માલ ખાય અને ક્યારેક જો નકરો માલ જ ખાય ને એ ક્યારેક મારે ખાય એમ તમે પણ ઇનંદ સંતોએ જે સહન કર્યું ઇતિહાસના પાને એવું તો કોઈ સહન નહીં કર્યું હોય એ બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને ઢોર માર મારેલા છે ભરોડા ઉપડી ગયેલા માથે ચર્ચી દીધા છે આપણા સંતોને લાકડીઓ મારી લાકડીઓ તૂટી ગઈ છે બોટાદમાં અમદાવાદમાં ધાંગધ્રામાં હે જૂના સાવરમાં ગુણાધિતનંદ સ્વામીને તમે વિચાર કરો હા અને તોય માણસોને અમુકને હજી સાધુ નથી ગમતા બોલો હમ સાધુના સમર્પણ ત્યાગ વૈરાગ બલિદાનીને સહનશીલતાના પાયા ઉપર આ સંપ્રદાય ટક્યો છે એને કારણે છે બધું હા હા સંતો કાંઈ ન બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ શબ્દ નહીં અને એમ કહેવાય સંતો નીકળી ગયા પેલી બાઈ તો માથા પછાડીને રુદન કરે છાતી ફાટ રુદન કરે મારા સાધુને કાઢ્યા મારા સાધુને માર્યા મારા સાધુનું અપમાન કર્યું બાઈ તો ખૂણામાં બેસી ગયા ના ખાઈ ના પીવે હાંજ પડી બંને ભાઈઓ ઘેરે આવ્યા આખું ઘર સુમશાન જોયું માં ક્યાં છે જોયું તો માં તો ખૂણામાં માથે ઓઢીને રડતા હતા પોકેને પોકે રડતા હતા માં શું થયું તરત એની માએ આમ જોયો આમુખ બેય દીકરાને સિંહ જેવા દીકરાઓ અને આમ જોયો અને ત્યારે મા શું બોલી ખબર છે તમારા કરતા પથ્થરા પાઈકાત ને તો એ પથ્થર ઉપર મારા સાધુને બેહાળીને નવડાવત મારા ઠાકોરજીને પથરાવત તમે શું કામના છો પણ મા વાત તો કરીશ થયું શું મને કાંઈ ખબર નથી ત્યારે કે આજ ગામમાં તારા મામાના સાધુ આવ્યા હતા કારણ કે એના મામાનો સત્સંગ એમના બા પિયરમાંથી સત્સંગ પિયર રહેતા હતા એ સંબંધે કરીને અહીં હતા સાધુ તારા મામાના સાધુ ગામમાં આવ્યા ખીચડી આપી ઉતારા કરાવ્યા અને ગામ ધણીએ માણસો મોકલ્યા ખીચડી ઢોળી નાખી ગાળો દીધી માર માર્યા તમે ક્ષત્રિયના બચ્ચા છો સાધુ બ્રાહ્મણ ગાય અનાથ સ્ત્રી આનું રક્ષણ પ્રથમ તમારો ધર્મ છે બાઈને ખબર પડી ગઈ હતી કે જો હવે આનો બદલો ના લાવ તો મારો ક્ષત્રિય ધર્મ લાજે ક્ષત્રિય હોય એને જ કરવું એવું નથી હો સત્સંગી માત્રને આજ્ઞા છે ક્ષ સત્સંગી માત્રને મહારાજે વચનાવૃત્તમાં આજ્ઞા આપી છે એમ કહેવાય છે તે દિવસે બે દીકરાનું લોહી ઉકળી ગયું માં લે ગાડામાં બેસ આ ઘર વખરી ભરી લઉં બધું ગાડામાં ભરી એના હાથી માણસ જે નોકર ચાકર હતો એને કીધું જા ગાડું લઈને બાને સીધે જ ગઢડે મૂક્યાય અને અમે જીવતા આવીશું તો ગઢડા ભેગા થઈશું નહીતર અક્ષરધામમાં માનું ગાડું વેલડું વળાઈ દીધું સીમાળા ઓળંગી ગયું નીકળી ગયું આગળ આ બેય દીકરાઓ હાંજ ભડી અને હાથમાં ખુલ્લી તલવાર લઈ સીધા દરબારમાં ગયા ગામધણી હતા ત્યાં કહુંબા પીતા તા બધા એકબીજાને આમ તમે જો દાંત દેતા તા ને હા કરતા તા ને એમાં જઈ મામયને મેરા કીધું મારા મામાના સાધુને કોણે માયરા ગામણી એમ હસતા હસતા કે મેં માર્યા લે શું જ તારે અને મે અમાયરા જ્યાં કીધું ત્યાં તો આ મામયાએ જે પેલી હજાવેલી તલવાર હાથમાં હતી ને ગળામ ફેરવી દીધી ધાળ ઉપરથી મસ્તક કાપી નાખ્યું ગામધણી જ્ઞાન જ્ઞાન અચ્યુતમ કેશો મારી નાખ્યો અને આને બૂમ પાડી બે ભાઈઓ ખબરદાર અમે તો મરવા જ આવ્યા છીએ જેને મરવું હોય પગ હામો પાડે પગલું ભરે સામે જેને મરવું બધાએ ગભરાઈ ગયા બી ગયા બધાએ જેટલા ઉભાતા નહીં હવે એમને ઊભા રહી ગયા કોઈ કંઈ ન કરી શક્યો પછી આને થયું કે હવે અહીંયા રહેવાય નહીં બંને જણા માને કીધું હતું કે અમે ગઢડે ભેગા થઈશું આ બેઉ જણા જ્યાં ગઢડાને માર્ગે ચડ્યા ત્યાં ખાખરાના ઝાડ વિશે વન વિશે ત્યાં આના જે સંબંધી જે ગામધણીના સંબંધીઓ હતા એ બંદૂક લઈને ખાખરાના જંગલમાં ઝાડની આગળ હંતાએલા એણે ત્યાં ભડાકા કરી દીધા બે ભાઈને ત્યાં ત્યાં ગોળીએ વિંધી દીધા બે ભાઈ ત્યાં ત્યાં પડી ગયા આંખમાં પ્રાણ હતા આ મારીને ભાગ્યા બધા જે એના ગામધણીના માણસો હતા એ મારીને ભાગ્યા વેરવાળીને ભાળ્યા આ બે જણા ખાબોચ્યું ભરાઈ ગયું છે પડ્યા છે બેઉ આંખમાં હજી પ્રાણ છે અને એ વખતે ભગવાન સ્વામિનારાયણને અંતર્યામી પ્રભુ જાણે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી હિનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં દોરી ત્યાં જ એ ખાખરાના વનમાં જંગલમાં માર્ગમાં બંને જણા લોહીના ખાબોચિયામાં પડ્યા છે એ વખતે ભગવાન ત્રણ છોગલાવાળી પાક જરિયાની જામો સોનારી સુરવાળ પ્રગટ થઈ ગયા મહારાજ પ્રગટ થઈ ગયા બંનેના મસ્તક પોતાના ખોળા ઉપર સાથળમાં રાખી અને કીધું બંનેના માથા ઉપર હાથ ફેરવ્યો સાથે પાણીની ભમલી લાવવાતા અને બંને જણાને પાણી પાયું અને કીધું ભાઈઓ મામૈયા મેરામણ શું ઈચ્છા છે બોલો સાજા થવું છે કે ધામમાં જવું છે મહારાજ અમે તમારું ભજન પૂજન કંઈ બહુ કર્યું નથી અમે કંઈ બીજું અમે તો એક મામાના સાધુ બસ એને ખાતર અમે અમારી માના કેવાથી લડ્યા છીએ મહારાજ તમારી જેમ ઈચ્છા હોય એમ કરો અને ત્યારે કીધું એક મારા સાધુ એ મામાના સાધુ સમજીને પોતાના નહીં મામાના સાધુ સમજીને જ્યારે તમે આટલી બલિદાની આપી તમારા અત્યાર સુધીમાં જેટલા પણ કાંઈ ગુના આગલા જન્મમાં આ જન્મમાં કંઈ પણ થયું છે બાધું ખલાસ બળીને પાસમાં તમે ચોખ્ખા થઈ ગયા છો એક કોઈ ગાય માટે બ્રાહ્મણ માટે કોઈ ગરીબ માટે જો કોઈ આડો પડીને એનું રક્ષણ કરે છે તોય એને સ્વર્ગ મળે છે ભલે ભગત ન હોય તો એને સ્વર્ગ મળે છે તમે તો મારા સાધુનો પક્ષ રાખી અને બલિદાની વોરી છે માટે તમને મારું અક્ષરધામ આપું છું આમ માથે હાથ ફેરવો આંખ આડો હાથ દીધો બંને જણાને ત્યાં જ વિમાન ઉતાર્યું ભગવાને એમના પોતાના ચૈતન્યને જુદો કરી વિમાનમાં સાકાર સ્વરૂપ આપી અક્ષરધામમાં અનાદિ મુક્તોની વચ્ચે બંને ભયન બિહાડી દીધા આ પક્ષનો મહિમા છે જેને ભગવાનના સાધુનો પક્ષ હોય ને મારા જે વચનામૃતમાં કીધું વડતાલનું ચૌદમું વચનામૃત રામચંદ્ર વાઘમોડિયા રામચંદ્ર બહુ મહાન વિદ્વાન હતા વડોદરાના એમણે મહારાજને વડતાલમાં પ્રશ્ન પૂછ્યો મહારાજ કુપાત્ર જેવો જીવ હોય એને પણ સમાધિ થાય છે એનું શું કારણ હાવ કુપાત્ર હોય વર્ણાશ્રમના એક ધર્મ ના પાડ્યા હોય બધા જ લોહીપા હોય અધર્મ માત્ર જેણે કર્યો હોય તો એને સમાધિ થાય અરે યોગી આઠ અંગ સિદ્ધ કરે ત્યારે એને સમાધિ થાય કેટલું ધ્યાન કરે કેટલું ભજન કરે કેટલો ચિત્નો નિરોધ કરે ત્યારે એને ભગવાન સમાધિ કરાવે છે ત્યારે સમાધિ સમાધિ શૈલી નથી હાથ જન્મ લે ત્યારે સમાધિ નું સ્ટેપ ચડે તો કોઈને ચડતું નથી કળિયુગમાં યોગીઓ રાફડા થઈ જાય તપ કરી જપ કરી સાધના કરી અને આખા શરીરને છીનભીન કરી નાખે અને ત્યારે એને સમાધિ થાય છે અને મહારાજ આપણા સત્સંગમાં અમે નજરે જોઈએ છીએ કુપાત્ર જેવાને જીવને સમાધિ થાય એની કથા તમને કહું આ વાઘવોડિયા રામચંદ્રજીએ આ પ્રશ્ન શા માટે પૂછ્યો એ આબળજો બહુ મજાની કથા છે આપણા જીવમાં બળ બહુ આવે આપણને ખબર પડે કે આપણે કેટલા સત્સંગી છીએ આપણે કેવો પક્ષ રાખીએ છીએ કેવો રાખવો જોઈએ એ ખબર પડે બે બ્રાહ્મણ ભાઈઓ હતા સાંભળજો બે બ્રાહ્મણ વડોદરામાં ભાઈ અને પાછા બંને જણા ખેતીવાડીનું કામ કરે બ્રાહ્મણ બંનેને ખેતી પણ ખબર નહીં કોણ જાણે શું કંઈક સેઢા માટે કંઈક જમીન બાબતમાં બંનેને ઝઘડો થઈ ગયો સત્સંગી તિલક ચાંદલો બધું પણ છતાંય ઝઘડો થઈ ગયો ઝઘડો થયો એટલે પેલા મોટા ભાઈથી રેવાયું નહીં એક દિવસ નાનો ભાઈ બરાબર નીકળો ત્યાં પાળીએ અને એમાં આને ક્રોધ જે ચડ્યો આ નાના ભાઈના પગ ઉપર કુવાડો મારતી દીધો માથામાં કુવાડો માર્યો સોરી માથામાં કુવાડો મારે એ માણસ જીવે પછી ભાઈનું મૃત્યુ થઈ ગયું ન્યા અને પછી તો પસ્તાવો થયો બહુ કે મારાથી મારા ભાઈનું જ ખૂન થઈ ગયું હવે તો ગાયકવાડ સરકાર મને આજીવન કાળા પાણીની સજા આપે અને આખી જિંદગી મારી એમ જાય એના કરતાં હવે મારે બચવું હોય તો અહીંયા વડોદરાની સીમમાં આજુબાજુમાં ક્યાંય પણ ઓળખાવો નહીં એવી રીતનું ભાગવું પડે એ ત્યાંથી સીધો કુવાડાનો ઘા કરી ઘેરી ન ગયો ને ક્યાંય ન ગયો ને સીધો ભાગી ગયો અને ભાગતા 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 મહીસાગરની કોતરોમાં ભૂલો પડી ગયો એ જંગલમાં અટવાઈ ગયો અને જંગલમાં એ વખતે બરાબર જોબન પગી સત્સંગી થઈ ગયા પણ એની ટોળકી હજી ડાકુગીરી કરતી હતી લૂંટફાટ કરતી હતી હજી કામ ચાલુ જોબન પગીને મુક્તાનંદ સ્વામી મળી ગયા એટલે ધંધો બધો મૂકી દીધો ચોરીનો લૂંટફાટનો મારવાનો કાપવાનો કુન ખરાબા બધું છોડી હરિભગત થઈ ગયા પણ બીજા જે હતા ને એ ટોળકી વાળા અમુક કરતા હતા ને એ ટોળકીમાં આવડવા ભળી ગયો બ્રાહ્મણ છે જાતિનો બ્રાહ્મણ છે કર્મકાંડી છે પવિત્ર છે પણ જ્યારે એને સોબત ખરાબ મળીને ડાકુઓની ગુંડાઓની પાપીઓની અધર્મીઓની ચોર લૂંટારાઓની તો આને ધીરે ધીરે એનો સંગ લાગ્યો ધીરે ધીરે દારૂ પીવા માંડો મીઠ ખાવા માંડો પાપ કરવા માંડો ચોરી લૂટફાટ કરવા માંડો છેલ્લે તો મુસલમાન સ્ત્રીને પરણ્યો એવડો બ્રાહ્મણ હોવા છતાંય જીવનમાં કોઈ પણ પાપ કરવાનું બાકી ન રાખ્યું એમને હવે તો શું ઘરબાર બાર કઈ નહીં હવે આ તો જંગલમાં રહેવાનું રખડવાનું ચોરી લૂટપાટ ખૂન ખરાબા કરવાના બધું જ ખાવાનું ને પીવાનું બસ જિંદગી જેવી થઈ ગઈ બધા એના બીજા વિચારો માનવતા માત્ર બધું ખલાસ એમાં બરાબર એક દિવસ એવું બન્યું કે વડતાલથી આપણા સંતો ગોપાળાન આપણે બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર બાંધે અને એ વખતે એમના શિષ્યો તદ્રુપાનંદ સ્વામી દેવાનંદ સ્વામી ગામડાઓમાં ભિક્ષા માગવા જાય જોડી ઉઘરાવા જાય એ જોડી ફરતા ફરતા જોડી બધું જે કંઈ લઈ અને પાછા ફરતા હશે અને એ વખતે જંગલમાં એ રસ્તેથી નીકળ્યા એ વખતે આ ટોળીના જે ચોર લૂંટારાઓ હતા આ માણસનો તો એમાં હજી એ ક્યાંક બીજે ગયેલો હશે પણ એના સાગરીતો જે હતા માણસો એને સંતોને પકડ્યા સંતોને લૂંટ્યા પણ સંતો પાસે કાંઈ મળ્યું નહીં એટલે કીધું આ આપણી જેવા બાવા છે આને આપણી પાસે આની પાસે હું મળ્યા જવા દો જાવા દો એ જાવા દે કીધું ને એમાં એક બોઈ એક લૂંટારો એવું બોઈલો કે જો જવા દઈશું ને તો આપણો જીવ જોખમમાં છે કેમ આ સ્વામિનારાયણના સાધુ છે મને ખબર છે એના પહેરવેશને ચિન્નો પ્રમાણે અને આ સીધા વડતાલ જાય એ ખબર છે અને વડતાલમાં આપણા સૌનો મુખ્ય કોણ કહેવાય કે સરદાર ડાકુઓનો લૂંટારાઓનો સરદાર એવો જોબન ભગી એ સ્વામિનારાયણનો ભગત થઈ ગયો છે અને હવે એ આપણી ટોળીમાં નથી પણ જાહે એટલે તરત સાધુ વાત કરશે ત્યાં અને જોબન ભગીને જો હમાચાર મળશે ને તો સૂરજ આથમતા પહેલા આખા જંગલમાંથી આપણે વીણી વીણીને મારી નાખશે એ ભલે ભગત થઈ ગયો પણ પાછો પોતાના ઓરિજિનલ રૂપમાં આવશે તો આપણે હાંજ સુધીમાં સૂરજ ઉગતા પહેલા મારી નાખશે આપણને એ મારીને કહીએ આવો હતો જો પગી બોલો ન મૂકે એને ખબર પડશે કે મારા સાધુને આને કંઈક દુઃખ દીધું છે ને લૂંટ્યા છે તો તો આપણે જોખમમાં છીએ તો કે શું કરીએ આ સાધુ વડતાલ પોગે જ નહીં એમ કરવું પડે તો શું કરીએ તો પકડો સાધુને પાછા પકડ્યા તદ્રુપાનંદ સ્વામી દેવાનંદ સ્વામી બધાને પકડ્યા પકડી એક ભાડિયો કૂવો હતો ઊંડો પાણી વગરનો એમાં નાખ્યા કૂવામાં નાખ્યા ઉતાર્યા અંદર સંતો તો સ્વામિનારાયણ 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 સતત ચાલુ પછી ઉપરથી પેલા કાંટા અને કાકરા બોરડીના ઝાડા અને બાવળિયાના ઠરડા ને આ બધું નાખ્યું અંદર સંતો લોહી લુહાણ અંદર કાંટા વાગ્યા થોડા લોહી નીકળું અને પછી કે હવે હવે આ કૂવાને હળગાવો એ ઝાડા બધું હુકુમ નાખ્યું છે ને બધું કુવા ને હળગાવો એટલે તમે આપણે સાધુ બચે નહીં તો આપણે બચશું અને સાધુ બચી ગયા તો પછી આપણે નહીં બચીએ એમ કહેવાય છે જ્યાં લોકો હળગાવવાની પ્રયત્ન કરે પેલા ચકમક દિવાસળી કે લાઇટર તો હતા નહીં પેલા પથ્થર ઘસીને જ અગ્નિ પ્રગટાવતા ચકમક સળગાવીને જ્યાં અગ્નિ પ્રગટાવવા જાય ત્યાં પેલો માણસ આવ્યો વડોદરાવાળો લૂંટારો જે ખૂન કરીને આવ્યો હતો નાની ભેગો ભળ્યો હતો આનો જ એક સભ્ય હતો કે ભાઈ શું કરો છો તારે કે હળગાવીએ છીએ શું સળગાવો છો તારે કે આ કૂવામાં આ બધું નાખ્યું છે કેમ કૂવામાં હળગાવો છો તારે કે નીચે જો કોણ આમ જોયું ત્યાં ભગવું કપડું જોયું આ તો સાધુ છે કે આ સાધુ છે કેમ હળગાવો છે ને કે આ સ્વામિનારાયણના સાધુ છે સ્વામિનારાયણના તરત એને પૂર્વનું બધું મંડું યાદ નીકળવા આ તો સ્વામિનારાયણના સાધુ તો મારા સાધુ આમ થઈ ગયું ને હા ગયું અંદર ભલે બધું ધંધા બધા કર્યા પણ પૂર્વનું યાદ આવી આ તો મારા સાધુ પણ આને શું કરવા મારો છો તમે તો કે આને પકડ્યા લૂંટ્યા કંઈ નીકળું નહીં અને જવા દઈએ તો જોબન પગી આપણને મારી નાખે આને જ મારવા પડે આ કે પણ ઈ ની નહીં બનવા દઉં ઈ તો હું નહીં થવા દઉં હું નહીં હળકવા દઉં હું નહીં મારવા દઉં તમને આ કે પણ ગાંડા આપણો જીવ જોખમમાં છે એટલે કે મરી જઈશ આનો અંદર આ માયલો સાધુ ખાલી ભગવું કપડું જોયું અને માયલો જાગી ગયો આને તો મારવા અને પક્ષ રાખ્યો પછી તો આ એક બોલા બોલાચાલી થઈ છતાંય પેલા લૂંટારા માન્યા નહીં ત્યારે હમ જપાછપી થઈ અને પછી હાથમાં જે કઈ હથિયારો આવ્યા આવડો મરણ્યો થઈને મંડો મારવા કેટલાય લુહાણા બે ચાર ને ઠાર કરી દીધા બીજા બધાને ભગાડી મૂક્યા અને આ લુહાણ થઈ ગયો આ નહીં ઘા વાય ગા લબરકા બધી બાજુથી નીકળી ગયા પણ આવડો જીવતો હતો જોર કર્યું ધીરે રહીને બધા કાંટા ને બધું કાઢ્યું બાર સાધુને દોરડું નાખીને બહાર ખેંચ્યા સાધુ એવા ગાડું હતું ત્યાં ગાડું સાધુને ગાડમ બે આ સાધુએ લોહી લુહાણ આવડો એ લોહી લુહાણ આને યુદ્ધ કરીને લોહી લુહાણ પેલા સાધુને આ લોકોએ આમ કર્યું આવડો ગાડાની ઊંધ ઉપર બેઠો બળદિયાને ચલાવ્યા સાધુને કે તમે બેસી જાઓ ક્યાં જવું છે તમારે કે વડતાલ જવું છે હાલો છેક વડતાલના ચોકમાં તમને હું આવીશ કોઈ રસ્તામાં તમારું કાંઈ વાંકો વાળ નહીં થવા દઉં એમ કહેવાય છે ને વાગી ગયા બ્રહ્માનંદ સ્વામી યાદ મારા સાધુ જોડી ફરવા ગયા રોજ બાર વાગે પાછા આવી જાય છે આજે બે વાગ્યા તો હજી આવ્યા કેમ નહીં હાથમાં માળા લઈને યાદ કરે સાધુઓને ભજન કરે સ્વામી જમ્યા નહોતા અને બે વાગ્યા અને દરવાજો ખુલ્યો અને ગાડું આવ્યું સ્વામી હતા ચોકમાં અને તરત સ્વામીની નજર ગઈ દોડ્યા ત્યાં તો સાધુ લોહાણ આ શું આ શું આવડું આ લોહીલુહાણ અને ત્યારે સાધુ નીચે ઉતરી સ્વામીના પગમાં પડ્યા સ્વામીને કીધું સ્વામી જો આ ન હોત ને તો અમે અહીંયા ન હોત શું કીધું આ જો ન હોત તો અમે અહીં ન હોત તે દિવસે બધી માંડીને વાત કરી કે આને અમને બચાવ્યા અને સાધુનો પક્ષ રાખ્યો

અને જેટલા ગુના કર્યા છે ને એ બધાય ગુના માફ અને મેં જે કાંઈ ભજન કર્યું છે એનું ફળ આને આપો મહારાજ એના બધા ગુના માફ કરો અને આટલો જ્યાં સાધુનો પેલા વ્યક્તિને ગુણ આવ્યો અને એને તરત ત્યાં સાધુના આશીર્વાદ અને સાધુનો રાજીપો મેળો અંતકરણ પ્યોર ચોખ્ખું આમ સોના જેવું થઈ ગયું ચમકતું અને સદવિચારોની સરવાણી જાગી ત્યાં ત્યાં અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બુદ્ધિ ઇન્દ્રિયો બધું ચોખ્ખું થયું એકદમ પાવન થઈ ગયો પવિત્ર થઈ ગયો ત્યાં ભગવાનના સ્વરૂપમાં એનું ચિત્ત સાધુના જ્ઞાન આંખ બંધ થઈ થઈ ત્યાં જ એને સમાધિ ગઈ પડી ત્યારે વાઘમોળિયા એ પ્રશ્ન કર્યો કે કુપાત્રને પણ સમાધિ મહારાજ પધારી ગયા ત્યાં મહારાજને કીધું મહારાજ આ કુપાત્રને સમાધિ અને ત્યારે મહારાજ કે વર્ણાશ્રમ ધર્મ જેને લોહીપા હોય એને લોકમાં એમ કહેવાય છે કે આ પાપી છે અધર્મી છે પણ યાદ રાખો એ પાપી હોય અધર્મી હોય પણ એને સાચા સંતનો જો ગુણ આવે કે આ સાધુ બહુ સારા છે એને જેટલા ધર્મ હોય ને બધાય પાપ બળીને ખાખ થઈ જાય એક મેન્ટ એક સેકન્ડમાં અને ચોખ્ખો થઈ જાય અંતકરણ શુદ્ધ થાય ત્યારે એને સમાધિ થાય છે આટલો ખાલી સાધુનો ગુણ લેવામાં પાવર છે તો માણસની જેને જે વ્યક્તિએ સાધુની સેવા કરી છે કપડાં દ્રષ્ટા પૃષ્ઠા નતાવા કૃતપ્રચરણા ભોજિતા ભોજિતાવા પુસામઘોઘમ બહુજની જનિતમ ઘનંતી એવ સમુલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત્ કેમહિનુષતા દુર્લભમ શ્યાન મોક્ષ ભગવાન ઘનશ્યામ મહારાજ મા ભક્તિ માતાને ઉપદેશ આપતા એમ કે છે મારા સાધુના કોઈ દર્શન કરે દ્રષ્ટા હા એ દ્રષ્ટાપ્રષ્ટા મારા સાધુના ચરણનો કોઈ સ્પર્શ કરે સ્પષ્ટા નતાવા મારા સાધુના ચરણમાં કોઈ માથું નમાવે ભોજીતા પોજીતાવા હા એના ચરણમાં માથું નમાવે અને એને ભોજન કરાવે વસ્ત્રો ઓઢાળે ગુણ લે એક જન્મના નહીં પુનસામ બહુ બહુજની જનિતમ એક જન્મના નહીં કરોડો જન્મના પાપના ઢગલા થઈ ગયા હોય બળીને ખાક થઈ જાય આ ઘનશ્યામ મહારાજ સત્સંગી જીવનમાં ભક્તિ દેવીને ઉપદેશ આપે છે આટલું મારા સાધુના સેવનનું પૂજનનું સમાગમનું ફળ છે ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતમાં પ્રોક્તા કૃષ્ણે એવા નિજ હૃદય સમા કૃષ્ણ ભગવાન કહે છે ઉદ્ધવને કહે છે નારદને કહે છે નારદ મારા સાધુ મારા હૃદય સમાન છે

પંચમહાપાપને કરનારો હોય પંચમહાપાપ એટલે સ્ત્રી હત્યા કરે ગૌ હત્યા કરે બ્રહ્મ હત્યા કરે ગુરુસ્ત્રીનો સંગ કરે આ ચારેય કરનારનો જે સંગી હોય પાંચમો પાપી એ પાપ મહાપાપ સુવર્ણની ચોરીએ પણ મહાપાપ એવા મોટા પાપ કરેલા હોય પણ જો સાધુનો પગ કોઈ મારા સાધુને પીડતો હોય કોઈ મારા સાધુને ગાળો દેતો હોય કોઈ મારા સાધુને દુઃખ દેતો હોય અને આ વ્યક્તિ જો એવો પાપી આડો પડી સાધુનો પક્ષ રાખે અને હામેના વ્યક્તિએ દ્રોહીની સાથે લડી અને ઘાયલ થાય અથવા મરે તો એના પંચ મહાપાપ હોય બળીને ખાક થઈ જાય કોઈને પ્રાયશ્ચિત ન કરવું પડે વચનામૃત મધ્યનું એકસઠમું વાંચજો સાઠમું ને એકસઠમું આ ગુંદાળી ગામના બે કાઠીઓની વાત કરી લ્યો મહારાજ કીધું લોયાના ત્રીજા વચનાંટમાં તે દિવસે સુરાબાપુના દરબારગઢમાં શ્રીજી મહારાજે આ ગુંદાળી વાળાક દેશના ગુંદાળી ગામના બે કાઠીઓની વાત કરી કે એણે મારા સાધુ માટે માથા આપી દીધા તે દિવસે એને અક્ષરધામ મળી ગયું નિશ્ચય પાકો હતો કે આ સાધુ સાચા છે આ સાધુ સાચા નહીં ઘણા સારામાં ને મારામાં બહુ ફેરો હા ગાડીઓ રોડ ઉપર નીકળે ને હા પછી પછી લાખની ગાડીઓ નીકળે ચાલી ચાલી લાખની ગાડીઓ નીકળે આ કરોડ કરોડ રૂપિયાની ગાડીઓ નીકળે પણ આપણે ખાલી એટલું જ કહેવાય બહુ સારી છે મારી ન કહેવાય સારી કહેવાય કેમ એ સારી છે એ દી તમારા કામમાં ન આવે પણ તમારું એક મોટર સાયકલ હોય ને ભલે જૂનું હોય ને બહુ એ દસ વર્ષ જૂનું મોડલ હોય નાનું બાઈક જ હોય ને તોય પણ તમે એને શું કહો મારું છે અને મારું હોય ને એ દુકાને પોગાડે ઓફિસે બોગાડે જવું જવીને પોગાડે એ તમારા કામ પોતાનું હોય ને એ કામ લાગે બીજાનું પારકું હાથ હારું હોય તો એ કામ ન લાગે એમ યાદ રાખો આ સાધુ બહુ સારા છે એ તો બરાબર છે પણ આ સાધુ મારા છે તેથી તમને કામ લાગશે એમ થાય કે ના આપણો છે કંઈ થવું ન પડે આપણો છો તે દિવસે મારા આ દુનિયામાં જ છે ને પોલિટિક્સમાં પૂછો ભાઈને ભાઈ લાગવાક ચાલે કે ન ચાલે બધી ઓફિસોમાં લાગવાક ચાલે ને પાછું તો આમ છાતી ઠોકીને કહે ઘણી વાર પ્રકાશભાઈ કહે કામ બામ હોય તો મને કહેજો ને થઈ જ જાય આપણે હોય ને થઈ જ જાય આ લાગવાક અને આપણે એને જ પકડવા પડે લાગવાક ચાલે માત્ર આ લોકમાં જ લાગવાક નથી ચાલતી ઠેઠ અક્ષરધામ સુધી લાગવાક ચાલે છે તે દિવસે આપણામાં કંઈક ક્ષતિ રહી ગઈ છે કંઈક વર્તમાન પાડવામાં ખોટ રહી ગઈ છે કંઈક નાનું મોટું ઓછું વર્તાઈ ગયું છે અને તે દિવસે ભગવાનના સાધુ ભગવાનને એમ છે મહારાજ જેવો તેવો તોય પુત્ર તમારો અણ સમજુ અહંકારી રે પેટ પડો તે અવશ્ય પાડવો અને વાલ ને વિચારી રે અધમો ધારણ અવિના તારા અધમો ધારણ હે અવિના તારા બિરુદની બલિહારી રે હે અધમ ઉદાહરણ પ્રભુ અને જો અધમ જગતમાં ન હોય તો તને અધમ ઉદાહરણ કે કોણ જો પતિત જગતમાં ન હોય તો તને પતિત પાવન કે કોમ કોઈ જગતમાં અનાથ ન હોય તો તને અનાથનો નાથ કે કોમ કોઈ ગરીબ જગતમાં ન હોય તો તને ગરીબ નો બેલી કે કોણ મહારાજ તું તો અધમ ઉદાહરણ છો સાધુ ખાલી એમ કે મહારાજ ઈ આપણો છો પણ મહારાજ કે એને એને બરાબર પાયડા નથી વર્તમાનો હાવ કાચો પોચો છે ગમી ઓખર કરે છે ગમીને ભયો જાય છે જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય ભાંડ ભવાઈના ભોંગળા વાગે ન્યા પણ દોડ્યો જાય કેવો જાય બુઢાપણની લાજ ખોવે એવો જાય કહે ગોવિંદરામ જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય હે તોય સાધુ દયાળુ કે કઈ વાંધો નહીં એ થોડુંક જોઈ આવજો બસ જાઓ અને પાછા અહીંયા ટાઈમે આવી જજો સાધુ ભગવાન દયાળુ છે સાધુ ખાલી પ્રાર્થના કરે ને મહારાજ આવો આપણો છે લઈ લેવાનો છે ને મહારાજ કે ઓકે ચાલો સાઈન પાકી એના હજા બધા એક ગુના માફ લાગવા ત્યાં ચાલે છે અરે પેલા બ્રહ્માનંદ સ્વામીની એક નાની વાત કહી દઉં બે મિનિટ વધારે બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા હતા ને એમાં એક માછીમાર માછલા મારતો હતો અને સ્વામી એને વધ્યા એ ભલા માણા આ પાપ તું ક્યારે ભોગવીશ નિર્દોષ માછલાની હત્યા કરે છે આ કે પણ આવતો મારા બાપ ધંધો છે આ ન કરું તો મને ઘેરે છોકરા બૈરા ઘરના મા બાપ બધા ભૂખ્યા મરે હું ભૂખ્યા મરું અરે મહારાજ હલો સ્વામી કહેશે અરે ભાઈ આવું બધું કરવાથી જ પેટ થોડું ભરાય છે બીજા કોઈ ધંધા નથી મળતા બીજા કોઈ કામ નથી જગતમાં બધા માછલા મારીને શું પેટ ભરે છે કંઈક બીજું કામ કર બીજું શું કામ કરું મને કંઈ આવડે નહીં ઘરે જા અહીંયા આગળ રેતીમાં કંઈક વાવજે વહેલાં બહુ હારા ચીબડા થાય આ થાય થયા શાકભાજી થાય વેચીને ગુજરાન કરજે પણ આ કામ છોડી દે આ તો બહુ પાપ કહેવાય અને સાધુના નિસ્વાર્થ ભાવના શબ્દો લાગી ગયા લાગી ગયા કે જાઓ બાપજી આજથી માછલા મારવાનો આરામ છે હા અને તે દિવસે સ્વામી કહે તો પછી તારે આ લે આ કંઠી અને ભજન કરજે ભજન મન ના આવડે ભજન ના આવડે ભજન ભજનમાં રામ રામ મને કાંઈ ન આવડે કારણ કે ભજન શું કરવાનું તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે આટલું લાંબુ છ અક્ષરનું નામ હું તો અહીં ઘેરે જાઉં ત્યાં ભૂલી જાઉં એ રહેવા દો કંઈક બીજું યાદ રહે એવું કયો ને ને ત્યારે સ્વામી કે સાંભળજો સ્વામી કે આ મારું ગોળા જેવું મોટું પેટ છે ને તને યાદ રહે આ તો યાદ રહે જ ને વગર ફોટો પાડે યાદ રહે તમારું સ્વરૂપ જ એવું છે તારે કે બસ મારું પેટ યાદ રાખજે અંત કાળે હું મહારાજને લઈને તને તેડવા આવીશ હા 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 અને બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ બોલના કવિ બ્રહ્મ મોલના કવિ બ્રહ્માનંદ સ્વામી તેથી બોલી ગયા અને એ ભાઈનો એમ કહેવાય છે જેટલા કાંઈ કરમ કર્યા હતા એ બધા ગુના માપ થઈ ગયા ચોખ્ખો થઈ ગયો અંતકાળ આવ્યો અને તે દિવસે શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી ગયા અક્ષરોડીમાં મહારાજ ચાલો મહારાજ કે ક્યાં મહારાજ મારા ભગતને ભૂલી ગયા તમે કોનો ભગત કોનો ભગત મારો ભગત તમારો નહીં હો મારો ભગત મહારાજ કે હા એ પેલો માછલા મારતો હતી તો કે હા એનો અંધકાળ આવ્યો છે અને એને લેવા જવાનું છે મહારાજ અરે મહારાજ કે એને કોઈ દી પૂજા ખોલી નથી કોઈ દી ટિલક ટાબક કંઈ કર્યું નથી કોઈ દી માળા ફેરવી નથી કોઈ દી કંઈ થાળબાળ લખાયો નથી કોઈ દી કંઈ વર્તમાન પાડ્યા નથી અને આખી જિંદગી માછલા માર્યા એને લેવા જવાનું મહારાજ આવો છોક પછી આ હો સ્વામી રાણી છે ને સાધુ તો ભગવાનની રાણી છે જગતમાં જેટલું રાજાનું રાજ ચાલે એટલું રાણીનું રાજ ચાલે અને આજ કળિયુગમાં મને કહેવા દો રાજાનું હું ધૂળ ચાલે બધું રાણીનું જ ચાલે બોલો ઘરમાં જયેશભાઈ કોનું વધારે ચાલે હા હાચું આમ જો સાક્ષી રાખીને બોલજો હા હમણાં આમ જો પૂછો લ્યો વિપુલભાઈને પૂછો લ્યો હા ગમે એટલું ગમે ને તર કે હવે હાલો એમ કરો આલો બોલો તમારું હા કો કે માથા ભરે હોય ને તો હા કંઈક બીજું કરીને બેહે બાકી ચાલે તો એમનું જ સાંભળજો હા દુનિયામાં એમ છે યાદ રાખો અક્ષરધામમાં પણ એમ છે ભગવાન રાજા છે આ ભગવી કંથા ચુંદડી ઓઢી છે ને એ ભગવાનની રાણી છે અને જેટલું રાજાનું મહારાજે પ્રથમનું મધ્યનું બેતાલીસમું બાવીસમો મધ્યનું બાવીસમું સોરી એમાં એમ કીધું જેમ રાજા ચક્રવર્તી રાજા હોય અને જેટલું ગામડાઓમાં રાજ ચાલે એટલું જ એનું રાણીનું ચાલે એમ પુરુષોત્તમ નારાયણ ભગવાન કોટી બ્રહ્માંડના માલિક છે અને જેટલું બ્રહ્માંડોમાં ભગવાનનું ચાલે એટલું જ એમના સાધુનું ચાલે કેમ કે સાધુ છે પુરુષોત્તમની રાણી છે વચનામૃતમાં મહારાજ બોલ્યા ને તે દિવસે એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામી કીધું ને મહારાજ ઊભા થઈ ગયા હાલો તારે મહારાજ સ્વામી તમારા ભગતને લેવા જઈએ તે દિવસે મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી એ માસલા મારનારા જીવને લેવા ગયા ધામમાં લઈ ગયા વિચારો આ સાધુનો પ્રતાપ છે આ સાધુના પક્ષની બલિહારી છે માટે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ થાય હું તો કહું છું વધારે ન કરીએ કંઈ નહીં જેવો દીકરાનો મા બાપનો પત્નીનો બેનનો હગાવાલાનો જેટલો પક્ષ રહે છે ને એટલો પક્ષ તો સાધુનો જરૂર રાખવો બહુ કામમાં લાગશે બાકી આપણે તો વર્તમાન હું પાડી શકવાના તપ વ્રત શું કરી શકવાના એકાદશીના નકોરડા ઉપવાસ આપણાથી ન થાય બીજું શું થાય હે ભાઈ સાધન તો આપણે શું કરીએ કીએ બાકી મોક્ષ તો આટલી વાતમાં છે જો સાધુનો ખરો પક્ષ બલિહારી હમણાં થોડાક દિવસ પહેલાનો કિસ્સો મને યાદ આવી જાય તે દિવસે પક્ષ રાખ્યો તમારો બધા બધા હતા પણ વધારે પ્રકાશભાઈનું નામ દેવું પડે હા એને અત્યાર સુધીમાં જેટલા ગુના કરી રહ્યા છે ને બધા માફ જીરો જીરો કેમ હામે તરત ઊભા થઈ ગયા હા ઊભા થઈ ગયા અને એટલું જ હોવું જોઈએ યાદ રાખો એના માથે માથા દેવા પડે તો પણ ખુર તો પણ ઓછા છે એક માથા નહીં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું સો માથા જાતા સોંઘા છો ગાળા એક શીર કે વાસ્તે ક્યુ ફી રથે ગમારા આમ કીધું સ્વામીએ બોલો ગમારા કીધું એક માથા માટે હું રડસ ગમારા હો માથા વયા જાય અને છતાં ભગવાન કે સાધુ મળે તો માનજો મને હાવ મફતમાં મળ્યા સો માથા ઉતારીને આપી દેવા પડે અને એના બદલામાં ભગવાન કે સાધુ જો મળે તો માનજો કે મને હાવ સસ્તામાં મળી ગયા સસ્તામાં મફતમાં મળી ગયા વિચાર કરો આટલું મોટું પદ છે માટે આ વચનામૃત એટલું બધું રહસ્યનું મને આમાંથી નીકળવાનું મને જ નથી થતો બુંદાળી ગામના કાઠીઓને ખૂબ ધન્યવાદ આપીએ એના ચરણમાં પ્રાર્થના કરીએ આપને જેવો મહારાજનો અને મહારાજના સાધુનો પક્ષ રહ્યો તો એવો જ અમે પણ સદા માટે જીવનમાં રાખીએ અને તમારા પગલે ચાલીએ બોલો ઠાકોરજી મહારાજની જય શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજી એક વાત કહી દઉં તમને ગુરુજી હમણાં વચ્ચે બે ત્રણ વાર સભામાં બોલી ગયા હરિભક્તોની સભામાં કે આ દેશકાળ ખરાબ આવ્યા થોડા દેશકાળ કઠણ આવ્યા એમાં જે બેનો ભાઈઓએ સત્સંગીઓએ યુવાનોએ જેટલા કોઈએ પણ સાધુનો પક્ષ રાખ્યો છે ને એના હજારો જન્મના ગુના માફ થઈ ગયા બોલો બધાનો છેલ્લો જન્મ કરી નાખો કારણ કે આવા સમયે યાદ રાખો દેશકાળ સારા હોય ને ત્યારે તો બધાય ઢગલા જાય પણ દેશકાળ ખરાબ હોય અને બધી પરિસ્થિતિઓ ડબળી હોય અને એવા સમયમાં ખડે પગે બાજુમાં ઉભા રહે કે હું છું મારા સાધુનો કોઈ વાક વાળ તો કરી જોવે હા તે દિવસે અમારા અઢીસો દરબાર ઊભા થઈ ગયા તો હા કાઠિયાવાડના ગુરુ ચિંતા હું કરો છો પાતાળમાંથી ખેંચી કાઢશું મૂકો છૂટા અમને ગુરુજી કે કંઈ નથી કરવું ઠાકોરજી છે અને તે દિવસે પણ એટલું બોલ્યા ને ત્યાં ગુરુજીની છાતી ખીલવા માંડી અને ગુરુજી ઘણા યુવાનોને કીધું તમે ખરા સમયે પક્ષ રાખ્યો છે ને હા એ ઠાકોરજીના ચોપડે લખાઈ ગયું સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે હા માટે બસ ભગવાનને પ્રાર્થના કરીએ સારા દિવસો હોય તો તો આપણે રહીએ પણ ખરાબ સમયમાં કોઈ પણ હું તો ત્યાં સુધી કહું સત્સંગી સાધુનો તો હોય પણ એક સત્સંગીની નબળી પરિસ્થિતિ આવે ને ત્યારે પણ ખડો પાસે ઊભો રહે ને ચિંતા ન કરતો હું સગા બાપનો દીકરો ગણજે હું આખો સત્સંગી તુંય સત્સંગી આપણા બાપ સ્વામિનારાયણ છે માટે આપણે ભાઈઓ છીએ કંઈ તકલીફ થાય તો હું ઓછું ચિંતા ન કરતો તે દિવસે સ્વામિનારાયણને શેર લોઈ ચડી જાય સાધુ રાજી થાય હા એના બધા ગુના માફ કરે અને છત્ય દેહ મોક્ષ મળી જાય આ પક્ષનો મહિમા છે લ્યો આવો પક્ષ રાખવાનો આપણે આગળ વધીએ આવો જ્યાં પણ જો સમય આવે ને ત્યારે બસ બીજું તો બરાબર છે બધું કરીએ એ તો કરવાનું જ છે પણ ખરા સમય આ કરવાનું છે બોલો સ્વામિનારાયણ ભગવાનની મહારાજનું બોઢણિયું બોલશું બોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ સ્વામિનારાયણ